ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? આપણે ધોરણ 12ની અંદર, ધોરણ 11માં સોરી, આપણું સેકન્ડ ચેપ્ટર છે એનિમેશન ટૂલ. એની અંદર ચેપ્ટરનું નામ છે સિનફિંગ. હવે અહીંયા આપણને પ્રકરણની રૂપરેખા દેખાડે છે કે ભાઈ જુદા જુદા પ્રકારના, તો કે બધા એના જે ટૂલ્સ છે બધા વિશે કંઈક ને કંઈક સમજવા જેવું છે. એટલે આખા પાઠની અંદર આપણે કઈ કઈ વસ્તુ વિશે સમજવાના છીએ એના વિશેની વાત છે. હવે મિત્રો, અહીંયા આપણે પહેલા ચેપ્ટરમાં જ ભણી ગયા છીએ એનિમેશન. આપણને ખબર છે, અત્યારે આપણે જોઈએ પણ છીએ કે ઓડિયો અને વિડીયો બંને ભેગા થાય છે, એક સરસ મજાનું કોઈ કાર્ટૂન બનતું હોય, કોઈ પણ હરતું ફરતું ચિત્ર, જેને આપણે પ્રોપર ગુજરાતી લેંગ્વેજમાં કહીએ, બસ તો એ એનિમેશનની વાત થાય છે. અને એના માટેનું ટૂલ છે જે છે આપણું સિનફિંગ ટૂલ. નામ યાદ રાખજો. હવે તો કે જોઈએ આપણે આ સિનફિંગ ટૂલ છે આપણને શું કહે છે. તો કે સૌથી પહેલાં આપણે વાત કરવાની છે ઓથરિંગ ટૂલ અને તેના પ્રકાર. હવે આપણને વિચાર આવે કે ઓથરિંગ ટૂલ ઈવરી શું હશે, તો એના વિશે વાત કરીએ. તો કે મલ્ટીમીડિયાના મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરીને મલ્ટીમીડિયાની રજૂઆતની રચના કરવા માટે મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સના નામે ઓળખાતા પ્રોગ્રામની જરૂર પડે છે. શેના માટે? તો કે જે મલ્ટીમીડિયાના મૂળભૂત ઘટકો છે એનો ઉપયોગ કરીને આપણે શું બનાવવાનું છે, તો કે મલ્ટીમીડિયાની એક રજૂઆત તૈયાર કરવાની છે, એક રચના કરવાની છે. એના માટે તો કે આ મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ છે એ પ્રોગ્રામની આપણને જરૂર પડે છે. મલ્ટીમીડિયા રજૂઆત તૈયાર કરવા માટે જે સોફ્ટવેરની જરૂર પડે છે તેને મલ્ટીમીડિયા ઓથરિંગ સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. જે પહેલા જ પોઈન્ટની અંદર વાત કરી કે ભાઈ જે મલ્ટીમીડિયા આપણે તૈયાર કરવું છે એના માટેની વાત થઈ છે, કે મલ્ટીમીડિયાને તૈયાર કરવા માટે આપણે જે સોફ્ટવેરની જરૂર પડે છે એને આપણે મલ્ટીમીડિયા ઓથરિંગ સોફ્ટવેર કહીએ છીએ. માઇક્રોસોફ્ટ, એડોબ વગેરે કંપની આ પ્રકારના સોફ્ટવેર પૂરા પાડે છે. શું કહે છે મિત્રો? તો કે જે માઇક્રોસોફ્ટ છે એ, પછી એડોબ કંપની છે, એડોબ કરીને આવે છે જોજો તમે, તો આ બધી કંપનીઓ છે એ આ પ્રકારના ઓથરિંગ સોફ્ટવેર પૂરા પાડે છે, જેમ કે વિઝ્યુઅલ શેડર, ડાયરેક્ટર, મેક્રોમીડિયા ફ્લેશ. આ ઉપરાંત સિનફિંગ સ્ટુડિયો, પેન્સિલ પ્રકારના ઓપન સોર્સ પ્રોગ્રામ પણ ઉપલબ્ધ છે. મેક્રોમીડિયા ફ્લેશની વાત થઈ છે, એનિમેશન આપણે એની મદદથી બનાવી શકીએ છીએ. યુટ્યુબ ઉપર વિડીયો તમે જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે મિત્રો. અને સાથે સાથે કહી છે કે ભાઈ આ જે સિનફિંગ છે અને બીજો એક પ્રોગ્રામ છે પેન્સિલ કરીને, આ બધા આપણને ઓપન સોર્સ પ્રોગ્રામ છે. હવે આપણે આગળ વાત થઈ ગઈ છે ઓપન સોર્સ છે એટલે કે આપણને આ બધા પ્રોગ્રામ છે એ કઈ રીતે મળે છે, તો કે ફ્રીમાં જે બધા મળતા હોય એની વાત થઈ છે. તો અહીંયા આપણે આગળ ઓથરિંગ પ્રકારના સોફ્ટવેર, લખાણ, ચિત્ર, ઓડિયો અને વિડીયો, એનિમેશન જેવા મલ્ટીમીડિયાના ઘટકોની ગોઠવણ કરવા માટેનું મહત્વનું માળખું પૂરું પાડે છે. શું કહે છે? તો કે જે આ જે ઓથરિંગ પ્રકારના સોફ્ટવેર છે એની વાત થઈ છે, તો એ શું કરે છે? તો કે જે આપણું લખાણ છે, ચિત્ર છે, ઓડિયો, વિડીયો અને એનિમેશન, આ બધાને ભેગું કરી અને આપણને શું ફેસિલિટી પ્રોવાઈડ કરે છે? તો કે એક સરસ મજાનું એનિમેશન બનાવવાની આપણને ફેસિલિટી છે એ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આગળ તો કે સામાન્ય રીતે આપણું ઓથરિંગ ટૂલ છે એને ત્રણ પ્રકારની અંદર આપણે વિભાજિત કરી શકીએ છીએ. હવે આ ત્રણ પ્રકાર કયા છે એના વિશેની વાત કરીએ, તો કે ત્રણ પ્રકારની અંદર સૌથી પહેલું છે કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ. હવે કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ઓથરિંગ ટૂલ્સમાં ઘટકોને પુસ્તકના પાના કે કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે. શું કહે છે? તો કે આજે જે આપણા બધા ઘટકો છે એને કઈ રીતના, તો કે પુસ્તકના પાના હોય અથવા કાર્ડના
ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે. ઓથરિંગ ટૂલ પ્રકારના પ્રોગ્રામનો ઉપયોગ કરીને આ પાનાને શ્રેણીમાં ગોઠવવામાં આવે છે. જ્યારે જુદા જુદા ઘટકોને પુસ્તકના પાના સ્વરૂપે સ્વતંત્ર રીતે દર્શાવવાના હોય ત્યારે કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેના ઉદાહરણ છે હાઇપર કાર્ડ, મલ્ટીમીડિયા ટૂલ બોક્સ. તો એની વાત થઈ છે. ટૂલ બોક્સ તો ખરું, પણ કેવું? તો કે મલ્ટીમીડિયાવાળું ટૂલ બોક્સ. હવે તો કે આપણે જુદા જુદા ઘટકો છે એને કેવી રીતે દર્શાવવા છે? તો કે પાના સ્વરૂપે દર્શાવવા છે જુદા જુદા. તો એના માટે આપણું જે કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ છે એનો ઉપયોગ થાય છે. એટલે કે જે ઓથરિંગ ટૂલ છે એના ત્રણ પ્રકાર પડ્યા. પહેલો પ્રકાર અહીંયા છે, બીજું છે આઇકન અથવા ઘટના આધારિત. આપણને ખબર છે આઇકન સ્વરૂપે પણ આપણે ટૂલ્સ આવી રીતે આવતા હોય છે. આઇકન અને ઘટના આધારિત ઓથરિંગ ટૂલ્સમાં ઘટકોને માળખાકીય ગોઠવણ અથવા પ્રક્રિયાના સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. જુદા જુદા પ્રકારના આઇકન્સ આપણે જોતા હોઈએ છીએ એની વાત કરે છે. અહીં ઘટના અથવા કાર્યો કરવા માટે ફ્લો ચાર્ટ બનાવવામાં આવે છે અને ત્યારબાદ માળખા મુજબ તેમાં ઘટકો ઉમેરવામાં આવે છે. ફ્લો ચાર્ટ છે, કઈ પ્રોસેસ કેવી રીતે થાય છે એના માટેની પ્રક્રિયા દર્શાવવા માટે. તો કે ભાઈ અહીંયા જે ઘટના છે અથવા કાર્યો છે એના માટે એક ફ્લો ચાર્ટ આખો તૈયાર થશે અને જુદા જુદા આઇકન પણ એમાં જુદા જુદા ઘટકો એની અંદર ઉમેરવામાં આવશે. હવે તો કે આઇકન એના માટેનું એક્ઝામ્પલ છે આઇકન ઓથોર અને ઓથરવેર. જો આ જે એક્ઝામ્પલ છે એકવાર તમે એને યુટ્યુબ ઉપર વિડીયો જોશો કે ભાઈ ઓથરવેર શું છે, આઇકન ઓથર શું છે, એટલે તમને થોડો થોડો આઈડિયા આવી જશે કે હા આ બધા શેના માટેના ટૂલ્સ છે. તો કે ઓથરિંગ ટૂલ્સ છે. ઓથરિંગનો ઉપયોગ શેના માટે? તો કે આપણે જુદા જુદા પ્રકારનું શું કરવાનું છે? તો કે એનિમેશન બનાવવા છે એની વાત છે. પછી ત્રીજું છે સમય આધારિત ટૂલ્સ. સમય આધારિત ઓથરિંગ ટૂલ્સમાં ઘટકોને સમયરેખા કે ટાઈમલાઈન દ્વારા ગોઠવવામાં આવે છે. હવે આનો ઉપયોગ આપણે વધારે જોતા હોઈએ છીએ. આપણે ખબર જ છે એનિમેશનની અંદર એક પર્ટિક્યુલર ટાઈમ આપ્યો હોય, જેવો એ ટાઈમ પૂરો થાય ને એટલે ચિત્રમાં કંઈક ચેન્જીસ આવી જાય. તો એ વસ્તુની વાત થાય છે. જે સંદેશને પ્રારંભ અને અંત હોય તેવા કિસ્સા માટે સમય આધારિત ઓથરિંગ ટૂલ્સનો ઉપયોગ થાય છે. તો કે કોઈ સંદેશ છે એમાં પ્રારંભ અને અંત આપણે બંને દર્શાવવું છે, તો આ જે સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ છે એનો ઉપયોગ આપણે એના માટે કરી શકીએ. અહીં ઘટકોને ઘટનાના સમય અને સ્થાન પ્રમાણે દર્શાવવામાં આવે છે. શું થશે? તો કે ઘટકો છે ઘટનાના સમય અને સ્થાન પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ છીએ. સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ એ સૌથી વધુ પ્રચલિત છે. જે ત્રીજાવાળું ટૂલ્સ છે એનો ઉપયોગ અત્યારે વધારે થાય છે. આપણે જોઈએ છીએ VFX, આપણને બધાને આઈડિયા છે જ. જે આપણું એમ કહો કે બાહુબલી મૂવી જે છે તો મોસ્ટ ઓફલી છે ને VFXની અંદરથી બનેલું છે. જે બધા ચિત્રો છે, બધા આખી ઘટનાઓ જે આપણે કહી શકીએ, તો કે બધી વસ્તુ બનાવેલી છે ઇમેજિનેશન પરથી કરેલું છે. એમાંના અડધા ચિત્રો એવા છે કે જે એમને બનાવેલા છે આ VFXની મદદથી. તો એ વસ્તુની વાત થાય છે. એટલે કે જે સમય આધારિત ટૂલ્સ છે એનો સૌથી વધારે ઉપયોગ થાય છે, એટલે કે પ્રચલિત છે. જેમ સીનફિંગ સ્ટુડિયો, પેન્સિલ, ફ્લેશ અને ડિરેક્ટર એટલે કે ડાયરેક્ટર. તો કે આ જે સમય આધારિત માટે, તો કે એમાં સીનફિંગ સ્ટુડિયો આવી ગયું જેના વિશે આપણે વાત કરવાના છીએ. તો એ વસ્તુ કીધું. હવે હાલ બજારમાં વિવિધ પ્રકારના મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ ઉપલબ્ધ છે. તેમાંથી કેટલાક માલિકી ભાગ ધરાવતા એટલે કે પ્રોપ્રાઇટરી પ્રકારના છે, તો કેટલાક મુક્ત વિતરિત એટલે કે ઓપન સોર્સ છે. હવે જે બધા જુદા જુદા પ્રકારના ઓથરિંગ ટૂલ્સ છે મિત્રો, એમાં ઘણા તો એવા છે કે જેમાં તમારે પૈસા દઈને એને પરચેસ કરવાનું હોય અને ઘણા એવા છે કે જે તમને ફ્રીમાં મળી જાય છે. ઇન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ એવા પેન્સિલ અને સીનફિંગ સ્ટુડિયો એ ઓપન સોર્સ પ્રકારના એનિમેશન ટૂલ્સ છે. તો અહીંયાથી એવી રીતનો પણ MCQ બની શકે કે નીચે આપેલા કયો સોફ્ટવેર જે કયું એનિમેશન ટૂલ્સ છે જે આપણને ઓપન સોર્સ એટલે કે ફ્રીમાં મળી શકે છે. તો પેન્સિલ હોય, સીનફિંગ સ્ટુડિયો હોય, સીમાં એમ કીધું હોય કે આપેલ બંને છે, તો આપણને વસ્તુનો આઈડિયા આવી જવો જોઈએ. હવે તો કે અહીંયા આપણે વાત કરીએ તો આપણને એમ કહે છે કે પેન્સિલ સોફ્ટવેર. તો હવે આપણે આ પેન્સિલ જે સોફ્ટવેર જે એનિમેશન ટૂલ છે એના વિશેની પણ વાત કરશું. શું કહે છે જોઈએ.
તો કે પેન્સિલ એ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ઓપન સોર્સ પ્રકારનું એનિમેશન છે, એટલે આપણને ફ્રીમાં મળી જાય છે. તેનો ઉપયોગ બીટમેપ અને સદિશ એમ બંને પ્રકારના ચિત્રો તૈયાર કરવા માટે થાય છે. આપણું પહેલું ચેપ્ટર જેની અંદર આપણે ચિત્ર વિશેની વાત કરી હતી, ઇમેજ, એના બે પ્રકાર હતા, બીટ મેપ અને સદિશ. તો આ બંને માટે પેન્સિલનો ઉપયોગ આપણે એમાં કરી શકીએ છીએ. તેની મદદથી પરંપરાગત હસ્તચિત્રિત પ્રકારના એનિમેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો તો કે કયા પ્રકારનું એનિમેશન તૈયાર કરી શકીએ આપણે એની વાત છે. તેમાં દ્વિપરિમાણીય એનિમેશનનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ટુડી, આપણે જેને કહીએ ને ટુડી ઇમેજ ને થ્રીડી ઇમેજ ને, તો કે જે ટુડી ઇમેજ એનિમેશન છે એ આપણે અહીંથી બનાવી શકીએ છીએ. હવે તો કે તમે અહીંયા જોઈ શકો છો, એને ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ આપી છે, તો કે અહીંયા આપ્યું છે પેન્સિલ એનિમેટિંગ .org પરથી નિઃશુલ્ક એને ડાઉનલોડ કરી શકાય છે. કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલશે? તો કે વિન્ડોઝમાંય ચાલશે, લિનક્સમાંય ચાલશે અને મેક ઓએસમાં પણ ચાલશે. એટલે જે આપણી ત્રણે ત્રણ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર આ વસ્તુ કામ કરશે. પેન્સિલ પ્રોગ્રામનું કાર્યક્ષેત્ર અન્ય એનિમેશન કે ચિત્ર બનાવવા માટેના સોફ્ટવેર સાથે સામ્યતા ધરાવે છે, એટલે કે એને જો વર્કિંગ એરિયા છે, આ જે પોર્શન છે એ બીજા બધાની જેમ થોડો થોડો સરખો છે. પેન્સિલ પ્રોગ્રામમાં એવી વ્યક્તિ સારા એનિમેશન તૈયાર કરી શકે છે જે પદાર્થ ચિત્ર ચિત્ર એટલે કે ઓબ્જેક્ટ ડ્રોઈંગને બદલે મુક્ત હસ્ત ચિત્ર એટલે કે ફ્રી હેન્ડ ડ્રોઈંગ દોરવામાં પારંગત હોય. જેને આ બધા પ્રકારના ચિત્ર દોરતા આવડતા હોય, ફ્રી હેન્ડ ડ્રોઈંગ જેને આપણે કહીએ છીએ, એના માટે જે આ પેન્સિલ એનિમેશન ટૂલ છે એ બહુ ઉપયોગી છે. હવે તો કે અહીંયા આપણું આ પેન્સિલ વિશેની વાત થઈ. હવે આપણા સિલેબસની અંદર જે આપણું નેક્સ્ટ વાળું છે સિન્ફિંગ સ્ટુડિયો, એના વિશે વાત કરીએ. તો કે જો આ સિન્ફિંગ સ્ટુડિયો જે છે એની જે સ્ટાર્ટિંગ એટલે કે જ્યારે ચાલુ થાય છે સોફ્ટવેર, ત્યારનું મીન્સ ટૂલ્સ ચાલુ, જ્યારે પ્રોગ્રામ ઓપન કરશો ત્યારે આ પ્રકારનું ચિત્ર આપણને જોવા મળે છે. શું કહે છે? તો કે જો સૌથી પહેલાં પાછો એ આવ્યું કે ઓપન સોર્સ પ્રકારનું છે, પછી કેવું છે તો કે સમય આધારિત છે. આપણે એની મદદથી તો કે ટુડી પ્રકારનું ઇમેજ તૈયાર કરી શકીએ છીએ, એટલે કે એનિમેશન તૈયાર કરી શકીએ છીએ. સિન્ફિલ્મ પ્રોગ્રામ વડે અલ્પતમ વ્યક્તિઓ અને સ્ત્રોત સાથે ફિલ્મ કક્ષાનું એનિમેશન બનાવી શકાય છે, તો કે ઓછા વ્યક્તિઓ સાથે અને સ્ત્રોત પણ એટલા બધા સોર્સિસની જરૂર નથી, આપણે એનિમેશન બનાવી શકીએ છીએ. ઇન્ટરનેટ ઉપર કઈ રીતના મળે છે? તો કે આપણને નિઃશુલ્ક મળે છે. એના માટેની સાઇટ કઈ છે? તો કે સિન્ફિંગ .org. પછી તો કે વિન્ડોઝમાંય ચાલે છે, લિનક્સમાંય ચાલે છે અને મેક ઓએસમાં પણ ચાલે છે. સિન્ફિંગ પ્રોગ્રામને 2005માં GNU GPL, હવે આ GNU GPL શું કહે છે? તો કે જનરલ પબ્લિક લાયસન્સ હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. આપણને એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે GPL એટલે શું? ગોકુલધામ પ્રીમિયર લીગ નહીં, જનરલ પબ્લિક લાયસન્સ. સિન્ફિંગની સૌ પ્રથમ આવૃત્તિ કઈ હતી? તો કે 0.61.05 હતી. સમયાંતરે તેમાં વધારાની સુવિધાઓ ઉમેરીને નવી નવી આવૃત્તિઓ એની બહાર પાડવામાં આવી. અત્યારે કઈ ચાલે છે? તો કે 63.05. સિન્ફિંગની સૌ પ્રથમ આવૃત્તિ હતી 0.6105 અને અત્યારની કઈ છે? તો કે 0.6305 છે. હવે તો કે આગળ વાત કરીએ તો કે સિન્ફિંગ ઉબન્ટુ સાથે પૂર્વ નિર્ધારિત રીતે ઉપલબ્ધ નથી, જેને તેનું પ્રસ્થાપિત કરવું જરૂરી બને છે. એટલે કે ઉબન્ટુ સાથે પહેલેથી ચાલતું નથી, પણ આપણે એને એની સાથે કામ કરે એવી રીતે આપણે એને એના સેટિંગ્સ કરવા પડશે. સિન્ફિંગ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કર્યા બાદ તેને એપ્લિકેશન મેનુના ગ્રાફિક્સ વિકલ્પમાંથી શરૂ કરી શકાય છે. આ જે વસ્તુ આપી છે એ આપણને ઉબન્ટુ માટે આપી છે કે કઈ રીતે ચાલુ કરવાનું છે? તો કે ભાઈ એપ્લિકેશન મેનુમાંથી ગ્રાફિક્સ. સિન્ફિંગ એનિમેશનને XML ફાઇલના સ્વરૂપમાં સાચવે છે. XML છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. જો અહીંયાથી બે ત્રણ વસ્તુ સમજવા જેવી નીકળી, એક તો આ GPLનું ફૂલ ફોર્મ આવ્યું, XML નું આવ્યું, આગળ કહે છે ઝીઝિપ નામના સંકોચન સોફ્ટવેરનો ઉપયોગ કરીને સિન્ફિંગ ફાઇલને સંકુચિત બનાવી શકાય છે. સંકોચન એટલે કે કમ્પ્રેસ માટેની વાત કરે છે, ઝીઝિપ નામની જે સંકોચન સોફ્ટવેર છે એનો મદદથી. અને GZIP નું પૂરું નામ શું છે? તો કે GNU ઝીપ છે. સિન્ફિંગ ફાઇલનું એક્સટેન્શન
તેના સંકોચન સ્વરૂપ સંકોચન રહિત સ્વરૂપમાં ડોટ SIF હોય છે, જ્યારે સંકોચિત સ્વરૂપમાં ડોટ SIFZ હોય છે. તો બે વસ્તુની વાત થઈ કે જે સિમસિમ ફાઇલનું એક્સટેન્શન સંકોચન રહિત સ્વરૂપ હોય ત્યારે કેવું છે, એટલે કે આપણે કમ્પ્રેસ સિવાયની હોય તો SIF છે, અને સંકોચિત સ્વરૂપ હોય તો કેવું છે, તો કે ડોટ SIFZ છે. તો મિત્રો, ત્રણ અહીંયા આપણે સિમફિંગ સ્ટુડિયો વિશેની વાત કરી, સાથે સાથે પેન્સિલ વિશેની વાત કરી, પછી તો કે ઓથરિંગ ટૂલ્સ છે એના કેટલા પ્રકાર છે એના વિશેની ચર્ચા કરી. તો આશા રાખું છું કે જે આ આપણું ચેપ્ટર સેકન્ડ છે એનો પાર્ટ નંબર પહેલો છે આ તમને સરખી રીતે સમજાઈ ગયો હશે, બરાબર છે મિત્રો? સારું, ચલો તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે એનું નેક્સ્ટ ચેપ્ટર, એટલે મીન્સ કે નેક્સ્ટ પોઈન્ટ જે હશે એના વિશે આપણે ચર્ચા કરશું. સારું, ચલો, થેન્ક યુ.